નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું અશ્વિન વાઘેલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય અંગ્રેજી, જેની અંદર આપણે આજે યુનિટ નંબર 4 વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન, એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલની અંદર દરેક વિષયના, દરેક ધોરણના જે વિડીયો છે અવેલેબલ થઈ ચૂકેલા છે. તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જે પ્લેલિસ્ટમાં વિડીયો છે, વિડીયોને નિહાળો અને તમારા મિત્ર સુધી પહોંચાડો, જેથી પરીક્ષાને તમે વ્યવસ્થિત રીતે તૈયારી પણ કરી શકો. તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ યુનિટની અંદર કેવું કેવું આવે છે અને શું છે. તો યુનિટનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. એક અદ્ભુત સર્જન. પણ એ પહેલા મિત્રો, અહીંયા તમને એક કવિતા આપેલી છે ગુજરાતીની અંદર, કે મીઠા મધુને મીઠા મેહુ લારે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જન્નીની જોડ સખી નહીં જડે રે લોલ. હવે આ કવિતા છે એ કોને સંબોધન કરવામાં આવી છે એના વિશે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. અને આ કવિતા આપણે બચપણથી સાંભળીએ પણ છીએ, ખ્યાલ આવી ગયો. ગુજરાતીની અંદર આવે છે આ, અને તમે બધાએ સાંભળેલી હશે. તો આ કવિતા છે, એક માતા વિશે વાત કરવામાં આવી છે આ કવિતાની અંદર. તો આ યુનિટની સાથે આ કવિતા આપેલી છે એટલે આપણને આઈડિયા આવી જાય કે આ યુનિટ પણ કાંઈક મમ્મીને લગતું હશે, કંઈક માતાને સંબોધન કરવાને લગતું હશે. તો સાચી વાત છે મિત્રો, આ યુનિટ છે એની અંદર આપણે એક માતાના સર્જન વિશે જોવાનું છે, કે ઈશ્વર છે, ઈશ્વરે એક સુંદર મજાનું સર્જન બનાવેલું છે એક માતાનું, બરોબર છે, જે અદ્ભુત છે. કે માતાની તુલના છે કોઈ કરી શકતું નથી, બરોબર છે. દુનિયાની કદાચ કોઈ તમને સંપત્તિ આપી દે તો માતાનો પ્રેમ કેવો છે, અધૂરો. તો એવું જ સુંદર મજાનું આપણું યુનિટ છે જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન. અ વન્ડરફુલ એટલે અદ્ભુત, અને ક્રિએશન એટલે સર્જન, એક અદ્ભુત સર્જન. તો જોઈએ આપણે પાઠનું નામ, એ અદ્ભુત સર્જન. સમજાણો, વન્ડરફુલ એટલે એક અદ્ભુત, અને ક્રિએશન એટલે સર્જન, એક અદ્ભુત સર્જન. શેનું? તો એક માતાની મૂર્તિનું સર્જન થશે. અને આ મૂર્તિ કોણ બનાવે છે? તો ઈશ્વર પોતે બનાવે છે, જે ગોડ છે, લોર્ડ છે, એ પોતે ઈશ્વરનું સર્જન કરે છે. અને પોતે આ ઈશ્વરનું સર્જન કરીને એની અંદર કેવા કેવા વિચારો મૂકે છે, કેવી કેવી શક્તિ મૂકે છે, એના વિશે આ પાઠ આપણે જોવાનું છે. એકદમ મજેદાર યુનિટ છે ને, ખૂબ મજા આવે એવું છે અને ખૂબ જ સારું એવું યુનિટ છે. તો આશા રાખું છું કે તમે આ વિડીયોને અંત સુધી નિહાળશો. તો જોઈએ આપણે આ વિડીયો. રીડની અંદર આપેલું છે, ધ ગુડ લોર્ડ એટલે ઈશ્વર, વોઝ એટલે હતા, એક્સ્ટ્રીમલી એટલે ખરેખર, બિઝી એટલે વ્યસ્ત, ધેટ ડે એટલે તે દિવસે ઈશ્વર ખરેખર કામની અંદર ખૂબ જ વ્યસ્ત હતા. યાદ રાખજો, એક્સ્ટ્રીમલી બિઝી એટલે ખૂબ જ વ્યસ્ત. ઈશ્વર તે દિવસે કામની અંદર ખરેખર ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ, તે હતા, ઇન ટુ એટલે અંદર, હિઝ એટલે તેના, સિક્સ ડે એટલે છઠ્ઠો દિવસ, ઓફ એટલે નો, ઓવરટાઈમ એટલે વધારાના કાર્યનો સમય, કે આ ઈશ્વરનો વધારાના કાર્યનો આજે છઠ્ઠો દિવસ હતો. કેટલામો દિવસ હતો? છઠ્ઠો. એટલે કે 6 દિવસથી તે આ માતાની મૂર્તિનું સર્જન કરતા હતા. એના સમય, રોજિંદા જીવનમાં જે સમય પ્રમાણે કામ કરે છે એ સમયમાં તો કામ કરતા જ થાય, પણ વધારાના કામનો 6ઠો દિવસ હતો, એટલે કે એક્સ્ટ્રા ટાઈમમાં પણ એ વધારે મહેનત કરતા હતા આ મૂર્તિનું સર્જન કરવા માટે. વેન, જ્યારે, હી એટલે તે, વોઝ એટલે હતા, વર્કિંગ એટલે કામ કરી રહ્યા, જ્યારે તે કામ કરી રહ્યા હતા, વિથ ફૂલ એટલે સંપૂર્ણ, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતાથી, કે જ્યારે ઈશ્વર પોતાની સંપૂર્ણ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા, ઇન એટલે એન એન્જલ એટલે દેવદૂત, અપિયર્ડ એટલે પ્રગટ થયો હતો, એન્ડ એટલે અને, કમેન્ટેડ એટલે ટિપ્પણી કરી હતી, કે જ્યારે ઈશ્વર હવે પોતાની સંપૂર્ણ એકાગ્રતાથી આ મૂર્તિ બનાવવાનું કાર્ય કરી રહ્યા હતા, ત્યારે એક દેવદૂત છે એ પ્રગટ થયો હતો, એટલે કે ઈશ્વરની સામે હાજર થયો હતો. તો જોઈએ, દેવદૂત પ્રગટ થઈને ઈશ્વરને શું કહે છે, શું કમેન્ટ મારી હતી એણે, એમ કમેન્ટ એટલે ટિપ્પણી કરવી. એટલે દેવદૂતે ઈશ્વરને કીધું, યુ આર, તમે, ટેકિંગ એટલે લઈ રહ્યા છો, સો મચ એટલે ખૂબ વધારે, કેર એટલે કાળજી, ફોર એટલે માટે, ક્રિએટિંગ એટલે ઘડવા માટે, ધીસ ક્રિએચર એટલે આ પ્રાણી, કે તમે આ પ્રાણીની રચના કરવા માટે ખૂબ જ વધારે કાળજી લઈ રહ્યા છો. આવું કોણ કહે છે? દેવદૂત. કોને કહે છે? તો ઈશ્વરને કહે છે, કે જ્યારે ઈશ્વર પોતાની સંપૂર્ણ એકાગ્રતાથી મૂર્તિની અંદર કામ કરવામાં વ્યસ્ત હોય છે,
ત્યારે દેવદૂત છે પ્રગટ થયો હતો અને પ્રગટ થઈને ઈશ્વરને કહ્યું હતું કે તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ વધારે કાળજી લઈ રહ્યા છો. એટલે ઈશ્વર એને સામે જવાબ આપે છે, ધેટ્સ ટ્રુ, તે સાચું છે, તે સાચું છે. સેડ એટલે કહ્યું હતું, ધ લોર્ડ એટલે ઈશ્વરે, ભગવાને તેને કહ્યું હતું કે ધેટ્સ ટ્રુ, તે સાચું છે. અને ઈશ્વર જ બોલે છે કે ડુ યુ નો, શું તું, ડુ યુ વોન્ટ, વોન્ટ એટલે ઈચ્છે છે, ટુ નો એટલે જાણવા, ધ ડિટેલ્સ એટલે માહિતી, કે શું તું આના વિશે વધારે માહિતી જાણવા ઈચ્છે છે. કોના વિશે? તો માતાની મૂર્તિનું જે મોડેલ આખું તૈયાર થાય છે એ મોડેલ વિશે. ખ્યાલ આવી ગયો? ઈશ્વરે દેવદૂતને કહ્યું, એન્જલને કહ્યું કે શું તું આ મૂર્તિ વિશે વધારે માહિતી જાણવા ઈચ્છે છે. એટલે દેવદૂત આશ્ચર્યથી કહે છે કે વોટ આર ધે, તેઓ શું છે, આ બધી જ માહિતી શું છે. ધ એન્જલ એટલે દેવદૂત, વોઝ એટલે હતો, ક્યુરિયસ એટલે આતુર. દેવદૂતે આતુરતાથી પૂછ્યું હતું કે ત્યાં માહિતી શું છે. સમજાઈ ગયો ફકરાની અંદર? તો ફરી વખત ટૂંકની અંદર જોઈ લઈએ કે જે શ્રેષ્ઠ ઈશ્વર છે એ કામ કરવાની અંદર ખરેખર વ્યસ્તતા અને તેના ઓવર ટાઈમનો એટલે કે વધારાના કામ કરવાનો આ છઠ્ઠો દિવસ હતો. જ્યારે તે પોતાની સંપૂર્ણ એકાગ્રતાથી બધું જ કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત છે પ્રગટ થયો હતો અને એણે ઈશ્વરને કમેન્ટ કરી હતી, એટલે કે ટિપ્પણી કરી હતી કે તમે આ પ્રાણીની રચના કરવા માટે ખૂબ જ વધારે કાળજી લઈ રહ્યા છો. ત્યારે ઈશ્વરે તેને પ્રત્યુત્તર આપ્યો હતો કે ધેટ્સ ટ્રુ, તે સાચું છે. ડુ યુ વોન્ટ, શું તું ઈચ્છે છે આના વિશે વધારે માહિતી મેળવવા? એટલે દેવદૂતે આતુરતાથી કહ્યું હતું કે તે શું છે. સમજાઈ ગયું? તો જોઈએ આગળનો ફકરો. એટલે ઈશ્વર એને કહે છે કે ઓલ હર પાર્ટ્સ, ઓલ એટલે બધા જ, હર એટલે તેના, આ હર છે વિદ્યાર્થી મિત્રો કોના માટે લાગ્યું છે? તો જે માતાની મૂર્તિનું સર્જન થશે એ મૂર્તિના માટે લાગ્યું છે, બરોબર છે? ફિમેલ છે માતા, એટલા માટે હર લાગી છે એને કર્મવિભક્તિ. એટલે ઓલ હર પાર્ટ્સ, ઓલ એટલે બધા, હર એટલે તેણીના, પાર્ટ્સ એટલે ભાગો, શુડ બી એટલે બનશે, મૂવેબલ એટલે ફરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા, ટુ એટલે પણ, કે માતાની મૂર્તિના બધા જ ભાગ બદલી શકાય તેવા છે અને હલનચલન કરી શકે તેવા છે. ખ્યાલ આવી ગયું? તો ઈશ્વરે આ માતા વિશે દેવદૂતને પહેલો મુદ્દો સમજાવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ, શી લેપ, શી હેઝ અ લેપ, શી એટલે તેણીને, હેઝ એટલે હોવું અથવા છે, અ લેપ, લેપ એટલે ખોળો, કે માતાને કેવો ખોળો છે, ધેટ એટલે જે, ડિસઅપિયર્સ એટલે અદ્રશ્ય થઈ જશે, મેન એટલે જ્યારે, શી એટલે તેણી, સ્ટેન્ડ અપ એટલે ઊભા થશે, કે જ્યારે આ માતા ઊભા થશે ત્યારે તેનો ખોળો છે અદ્રશ્ય થઈ જશે. એટલે કે માતાને છે કેવો કિંમતી ખોળો આપેલો છે. ખ્યાલ આવી ગયો? કે શી હેઝ અ લેપ, આ માતાને એક એવો ખોળો છે, જ્યારે આ માતા ઊભા થશે ત્યારે આ માતાનો ખોળો છે ગાયબ થઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે ઈશ્વરે પોતાની દિવ્ય શક્તિથી આ માતાની અંદર છે આવા અલગ અલગ જે શક્તિરૂપે જે વસ્તુઓ છે ફિટ કરેલી છે. આઈ હેવ એટલે મેં, એન્ડો, એન્ડો એટલે આપવું, ટુ એન્ડો એટલે આપેલું છે, હર એટલે તેને, વિથ એટલે સાથે, કિસ એટલે ચુંબન, અને સાથે સાથે મેં આ માતાને કેવું ચુંબન આપેલું છે, શું આપેલું છે, એક ચુંબન, ધેટ કેન, જે કરી શકશે, ક્યોર એટલે ઉપચાર, જે આ ચુંબન છે ઉપચાર કરી શકશે, એવરીથિંગ એટલે બધી જ વસ્તુનો, આ ચુંબન છે બધી જ વસ્તુનો ઉપચાર કરી શકશે, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીના બધા જ અવયવો છે આ ચુંબન છે માતાના ઉપચાર કરી શકે છે. ખ્યાલ આવી ગયો? ફરી વખત જોઈએ, તો આઈ હેવ ટુ એન્ડો, આઈ હેવ એટલે મેં, ટુ એન્ડો એટલે આપવું, હર એટલે તેને, વિથ અ કિસ એટલે સાથે ચુંબન આપેલું છે, કે મેં સાથે સાથે માતાની મૂર્તિની અંદર કેવું ચુંબન આપેલું છે, કેવું ચુંબન મૂકેલું છે, કે આ ચુંબન છે બધી જ વસ્તુનો ક્યોર, ક્યોર એટલે ઉપચાર કરી શકે છે, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીનો. મોરેવર, વધુ, વધુમાં વધુ એમ, મોરેવર એટલે વધુ જોઈએ તો, શી એટલે તેણીને, હેઝ એટલે છે, ટુ હેવ અ સિક્સ પેર ઓફ હેન્ડ્સ, કે વધુ જોઈએ તો માતાને હાથની છ જોડી છે. ખ્યાલ આવી ગયો? હાથની કેટલી જોડી આપેલી છે? છ જોડી, પેર એટલે જોડી અને સિક્સ એટલે છ, એટલે છ જોડી હાથ. ખ્યાલ આવી ગયો? એટલે ઈશ્વર કહે છે કે શી હેઝ ટુ હેવ સિક્સ પેર ઓફ હેન્ડ્સ, કે માતાને છ જોડી હાથની છે. શી એટલે તેણી, મસ્ટ એટલે ફરજિયાત, બી એટલે બનશે, એબલ એટલે સક્ષમ, અને આ માતા ફરજિયાત રીતે સક્ષમ બનશે ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, કોઈ પણ પ્રકારનો ખોરાક છે આ માતા લઈ શકે છે, કોઈ પણ પ્રકારના ખોરાક ઉપર આ માતા છે નભી શકે છે.
ખેલાવી ગયો. માતાની અંદર આ પણ એણે ગુણવત્તાવાળી વસ્તુ મૂકેલી છે. યાદ રાખજો, તમને આની એક શોર્ટ નોટ પણ પૂછાશે, ક્વોલિટી ઓફ મધર, તો બધી જ વસ્તુ તમારી અંદર છે, લખવી પડશે. તો ફરીવાર જોઈએ કે માતા છે એ ફરજિયાત રીતે કોઈ પણ ખોરાક પર નિર્ભર રહી શકે તેવી તેની અંદર શક્તિ આપેલી છે, અને કોઈ પણ જાતનો ખોરાક છે તે લઈ શકે છે. એન્ડ અને શુડ હેવ અ થ્રી પેર્સ ઓફ આઈસ. શુડ હેવ એટલે હોવું જોઈએ, થ્રી પેર્સ એટલે ત્રણ જોડી, ઓફ એટલે નહીં, અને આઈસ એટલે આંખો. અને આ માતાને ત્રણ જોડી આંખો પણ છે. કહેલાવી ગયું, તો ઈશ્વરે જે પોતાની મૂર્તિની રચના બનાવેલી છે માતાની એક પોતાના દ્વારા, તો આવી આવી વસ્તુઓ માતાની સાથે મૂકેલી છે. તો ટૂંકની અંદર ફરીવાર આખો ફકરો જોઈ લઈએ કે માતાની મૂર્તિના જે બધા જ ભાગ છે તે બદલી શકાય તેવા છે અને હલનચલન કરી શકાય તેવા છે. આ માતાને એક એવો દિવ્ય ખોળો છે જે આ માતા જ્યારે ઊભા થશે ત્યારે આ ખોળો પણ તેની સાથે અદૃશ્ય થઈ જશે. અને ઈશ્વર એવું પણ કહે છે કે મેં એની સાથે આ શક્તિઓ સાથે કેવું ચુંબન પણ આપેલું છે આ માતાને, કે આ માતાનું ચુંબન છે બધી જ વસ્તુનો ઉપચાર કરી શકશે, તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીનો. સાથે વધુમાં વધુ ઈશ્વર એવું કહે છે કે આ માતાને હાથની છ જોડી છે. કેટલી જોડી છે? છ જોડી. અને સાથે સાથે આ માતા છે કોઈ પણ જાતનો ખોરાક છે લઈ શકે છે, એટલે કે કોઈ પણ ખોરાક પણ આ માતા છે નિર્ભર રહી શકે છે, અને આ માતાને હાથની છ જોડી છે. કહેલાવી ગયો, તો આટલી વસ્તુઓ ઈશ્વર દ્વારા છે આ માતાની અંદર રચના કરવામાં આવી છે. તો જોઈએ આગળ પાઠ શું કે છે. એટલે દેવદૂત છે બધી જ વસ્તુ એકદમ શાંતિથી સાંભળી રહ્યો હોય છે. એટલે જોઈએ હવે દેવદૂતના મનમાં કેવી ઈચ્છા થશે ને એનો પ્રત્યુત્તર શું છે. એટલે ઈશ્વરે જ્યારે દેવદૂતને બધી જ વસ્તુ જણાવી ત્યારે દેવદૂત શું કરે છે? ધ એન્જલ એટલે દેવદૂત શુક એટલે ઈશારાથી, હી ઝેડ એટલે તેનું માથું, સ્લોલી એટલે ધીમેથી, એટલે કે ઈશારાથી દેવદૂતે પોતાનું માથું છે હલાવ્યું હતું. એન્ડ સેડ, સેડ એટલે કહ્યું હતું. કહેલાવી ગયો, શુક એટલે ઈશારાથી. તો દેવદૂતે ઈશારાથી પોતાનું માથું હલાવ્યું હતું અને પછી તે ધીમેથી બોલ્યો હતો. અ માઇટી, માઇટી એટલે કદાચ, ઇમ્પોસિબલ ટાસ્ક, બરોબર છે, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કામ, કે કદાચ આ ખૂબ જ અશક્ય કામ છે. ઈશ્વરે જે બધી વાત કરી તો દેવદૂતને એમાં રસ પડતો નથી એટલે ના પાડે છે, પહેલાં માથું આની અંદર હલાવ્યું, પછી એણે ઈશ્વરને કહ્યું કે કદાચ આ અશક્ય કામ છે, એમ આઈ સપોઝ, મારા મત મુજબ, કે મારા મત મુજબ કદાચ એક અશક્ય કામ છે, ખૂબ જ અશક્ય કામ છે. સિક્સ પેર ઓફ હેન્ડ્સ, હાથની છ જોડી, નો વે, હોઈ જ શકે નહીં, કે હાથની છ જોડી બની જ ન શકે એમ ઈશ્વરને જે છ જોડી હાથ આપવાની વાત કરે છે તે વાત આ દેવદૂતને સારી લાગતી નથી, એટલે કે અશક્ય લાગે છે, કે હાથની છ જોડી હોઈ જ ન શકે, એ ના પાડે છે. એટલે ઈશ્વર એને સમજાવતા કહે છે કે નો, ના, ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી, કે ના, આ હાથ છે એ મારા માટે સમસ્યા નથી, કે માતાને આ છ જોડી હાથ આપવા મારા માટે એ સમસ્યા જ નથી. ઇટ ઇઝ, તે છે થ્રી પેર્સ ઓફ આઈસ, કે સમસ્યા શું છે? ત્રણ જોડી આંખો. ધેટ ધ મધર એટલે આ માતાને, હેવ ટુ હેવ એટલે હોવી જોઈએ, કે જ્યારે આ માતાને ત્રણ જોડી આંખો આવે છે એ જ મારા માટે સમસ્યા છે, કે છ જોડી હાથ આપું છું એ મારા માટે કોઈ સમસ્યા નથી. લોર્ડ લુકેડ, લોર્ડ એટલે ઈશ્વર, લુકેડ એટલે દેખાતા હતા, પઝલ, પઝલ એટલે મૂંઝવણની અંદર, હવે છે ઈશ્વર એકદમ મૂંઝાયેલા લાગતા હતા, કારણ કે છ જોડી આપવા, હાથ આપવાની અંદર એને કોઈ જાતની સમસ્યા હતી નહીં, પણ ત્રણ જોડી જે આંખો આપશે એ આંખોની અંદર ઈશ્વરને વધારે સમસ્યા નડતી હતી, એટલા માટે ઈશ્વર છે મૂંઝાયેલા સ્વરમાં લાગતા હતા. જોઈએ આગળ. એટલે દેવદૂતા બધી ઈશ્વરની વાત સાંભળીને કહે છે, ઓ માસ્ટર, એના ભાવથી કહે છે કે ઓ, સો યુ આર ક્રિએટિંગ, એટલે તમે ઘડી રહ્યા છો, ક્રિએટ એટલે ઘડવું, રચના કરવી, તો તમે રચના કરી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડેલ, સ્ટાન્ડર્ડ મોડેલ એટલે અદ્ભુત મૂર્તિ, ઓફ અ મધર એટલે માતાની, ઓ તો તમે આ માતાની એક અદ્ભુત મૂર્તિ બનાવી રહ્યા છો, એમને દેવદૂત છે એમ આશ્ચર્યથી કહે છે, કોને? ઈશ્વરને. પણ હજી એના મનમાં સવાલ છે, એટલે બીજો સવાલ કે બટ થ્રી પેર્સ ઓફ આઈસ, પરંતુ ત્રણ જોડી આંખો, વોટ ફોર, શેના માટે? ખેલાવી ગયો, ઈશ્વરને દેવદૂત કહે છે કે ઓ, તો તમે આ માતાની અદ્ભુત મૂર્તિની એક રચના કરો છો એમને, પરંતુ ત્રણ જોડી આંખો, વોટ ફોર, શેના માટે? ધ એન્જલ એટલે દેવદૂત, ગોટ એટલે લાગતો હતો, ઇન્ટરેસ્ટેડ એટલે રસ, દેવદૂતને છે હવે આની અંદર વધારે રસ લાગતો હતો,
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે ઈશ્વર છે માતાની મૂર્તિનું સર્જન કરે છે. અને આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખશું અને આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટને છે આગળ વધારશું અને જોશું કે આગળની જે માહિતી છે હવે પછી કેવી રસપ્રદ પ્રમાણે તેવી છે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.